માતાના પ્રેમીના પણ ન રહેવા દીધા મહિલા બનાસકાંઠાથી પ્રેમીને અમદાવાદ લાવી પુત્રએ ધાર્યું મારી માથું વધેરી નાખ્યું લાકડા ભેગા કરી મૃતદેહ સળગાવ્યો અમદાવાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અવારનવાર પતિ સાથે ઘરે આવતા મિત્ર સાથે મહિલાની નિકટતા વધી હતી પતિના પતિના મૃત્યુ બાદ મહિલાને મિત્ર સાથે પ્રેમ પાંગર્યો હતો મહિલાને એક પુત્ર પણ હતો જે અમદાવાદમાં નોકરી કરતો હતો જોકે મહિલાએ પુત્રને મળવા જવાનું કહી પ્રેમીને પણ સાથે લઈ જઈ પ્લાન મુજબ દીકરાના હાથે મોતને ઘાટ ઉતાર્યો હતો મહિલાના દીકરાએ હત્યા બાદ મૃતદેહ ને સળગાવી હાડકા પણ નહેર માં વહાવી દીધા હતા એ બાદ ક્રાઇમ એસઓજી એ એક કડીના આધારે આ ફિલ્મની ઢબે થયેલા હત્યાનો ભેદ ઉકેલી આરોપી માતા દીકરાની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં જજ એન કે નિમાવતે સરકારી વકીલ ટી એલ બારોટ ની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે માતા અને દીકરાએ હત્યાનો ઘડેલો પ્લાન સાંભળીને પોલીસના પણ વિચારતી રહી ગઈ પ્રભુ રામ હત્યા પાછળની કહાની એવી છે કે મૂળ બનાસકાંઠાના ભાબરમાં માં રહેતા મૃતક પ્રભુ રામ અને મુખ્ય આરોપી અર્જુનસિંહના ના પિતા બંને મિત્ર હતા અવારનવાર પ્રભુ રામ તેમના ઘરે આવતા હતા જેથી તેની માતા લક્ષ્મીબા અને

ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં પ્રભુરામના પડેલા હાડકા લઈને કેનાલમાં નાખી દીધા હતા આ સમગ્ર ઘટના બાદ અર્જુનસિંહ જે જગ્યાએ કામ કરતો હતો ત્યાં એસઓજીને બાતમી મળી હતી કે અર્જુનસિંહે કોઈની હત્યા કરી છે આ બાતમી અને બાબર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદના આધારે હત્યાની સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી હાલમાં બોપલ પોલીસે ત્રણસો મુજબ ગુનો દાખલ કરીને મુખ્ય આરોપી અર્જુન સી વાઘેલા અને તેની માતા લક્ષ્મીબા બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે